હેલો, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 4 વિષય ગુજરાતીની અંદર તારીખ 14/9/2024 રોજ લેવાયેલી જે એકમ કસોટી છે એનું 100% ટાઈપિંગ સાથે સંપૂર્ણ પ્રશ્ન બેંકનું સોલ્યુશન જોવાના છીએ. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરો, જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળે. વિડીયો લાઇક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો. પ્રશ્ન બેંક વિષય ગુજરાતી ધોરણ 4 તારીખ 14/9/2024 રોજ લેવાયેલું પ્રકરણ નંબર છે 3-4, કુલ ગુણ છે 25. બરાબર, તો આપણે સંપૂર્ણ સોલ્યુશન જોઈએ. એ શું કહે છે પ્રશ્ન? એક, આપેલા શબ્દોમાં યોગ્ય સ્વર ચિહ્ન મૂકી અર્થપૂર્ણ શબ્દ બનાવીને લખો, ગમે તે 5 આપણે પૂછશે. બરાબર, તો મઘ ધનસ તો શું આવશે? મેઘ ધનુષ. રક્ષબંધન તો રક્ષાબંધન. પર્યાવરણ તો પર્યાવરણ. કલર તો કોલર. રખડ તો રખડું. ઢગલ તો ઢગલો. ગથયલ તો ગુથાયેલ. ભજવલ તો ભજવેલ. ખસખસલ ખુશખુશાલ. ચખવટ તો ચોખવટ. ભક્ક તો ભૂક્કો. અનદર તો અનાદર. જનન તો જનુન. બહનપણ બહેનપણી. ચિત્રકર ચિત્રકર ચિત્રકાર. બરોબર, હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ આવે છે, સર અમારા પીડીએફ સોલ્યુશન વાળી જોઈ છે. ચાલો એ મળી જશે. બીજું કાંઈ સર, અમારે ધોરણ 4 વિડીયો લેક્ચર જોવા હોય તો બીજા વિષયના, ચાલો એ બી મળી જશે. પણ વિદ્યાર્થીના માલીઓની એ પ્રશ્ન આવે છે કે પ્રથમ પરીક્ષા માટે ઉપયોગી જે તમે દર વર્ષે પેપર સેટ આઈએમપી આપો છો સોલ્યુશન સાથેનો, તો એ ક્યાંથી મળશે? અમારા બાળકોને તૈયારી કરાવડાવી છે. તો ભાઈ, વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરશો, જ્યાંથી તમને બધી જ વસ્તુ મળી જવાની છે. બરાબર, જેમાં બધા જ વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો, સ્વાધ્યાય અને અભ્યાસની સમજૂતીના વિડીયો, પીડીએફ મટીરિયલ, પરીક્ષા માટે ઉપયોગી અસાઇનમેન્ટ, પરીક્ષાના પ્રથમ પરીક્ષાના પેપર સેટ પેપરો, ત્યાર પછી એકમ કસોટીની સમજૂતીના વિડીયો, સ્વાધ્યાય પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક, આ બધું જ તમે ગેમ ડાઉનલોડ કરો તો ત્યાં જઈને ડાઉનલોડ કરી શકો છો. ઓપન કરશો એટલે આ પેજ ખુલે, એમાં તમારા મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરશો એટલે 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન, એક્ઝામ પેપરમાં ખાલી પ્રશ્ન બેંકો મળશે, 3-12માં 3-12 ધોરણના તમને શું મળશે? વિડીયો મળશે. તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે પાઠવેલ વિડીયો જોઈ શકો છો. અથવા શાળા મિત્ર હોય તો ધોરણમાં તમારું ધોરણ પસંદ કરી શાળા મિત્રમાં પણ તમે વેદ ડિજિટલના વિડીયો નિહાળી શકશો. તો વિદ્યાર્થી મિત્રો, પેડ કોર્સમાં જઈને પેપર સેટ મેળવી લેજો પહેલી પરીક્ષાના, જેથી તમને સારામાં સારા માર્ક્સ આવી શકે. ચલો, પ્રશ્નોના ઉત્તર લખો. તમારા મિત્રનું ઘર કેવું લાગે છે? તો મારા મિત્રનું ઘર બંગલા ટાઈપનું છે, તેમાં દરેક સુવિધાઓ ઉપલબ્ધ છે. તમે કુલ્ફી ખાધી છે ક્યારે? હા, મેં કુલ્ફી ખાધી છે જ્યારે ગરમી વધારે હતી ત્યારે ઉનાળામાં કુલ્ફી કાઢી છે. બરાબર, તમે તમારા ઘરમાં કેવી રીતે મદદરૂપ થાવ છો? તો હું મારા ઘરમાં નાના મોટા કામ જેવા કે બગીચો સંભાળવો, વસ્તુઓ લઈ આવી વગેરે કામમાં મદદરૂપ થાવ છું. તમારી રીતે વિદ્યાર્થી મિત્રો આમાં જવાબ લખી શકો છો. બરાબર, દાદાને મંદિરે લઈ જવા એમ. છીપલામાંથી હાર બુટ્ટી અને બીજું શું બને? છીપલામાંથી હાર બુટ્ટી આભૂષણો, કલાકૃતિઓ અને ઘર સુશોભનની વસ્તુઓ બને છે. સુશોભનની નકામી લાગતી વસ્તુઓમાંથી શું શું બને? નકામી લાગતી વસ્તુઓમાંથી ફૂલદાની, વોલપીસ, પેનબોક્સ, પક્ષીનો માળો, કચરાપેટી, ઘર જેવી અનેક વસ્તુઓ બનાવી શકાય. તમારી શાળા ક્યારે ક્યારે શણગારવામાં આવે છે? તો અમારી શાળા વિશેષ પ્રસંગો જેમ કે વાર્ષિક મહોત્સવ, પર્વતોત્સવ, 15 ઓગસ્ટ, 26 જાન્યુઆરી વગેરે જેવા તહેવારો પર શણગારવામાં આવે છે. તમને સૌથી વધુ બનાવવી ગમે તેવી વસ્તુનું નામ લખો. મને કુલ્ફીની સળીમાંથી પેન સ્ટેન્ડ બનાવવું ગમે છે. સિંહે બકરીના બચ્ચાને કેમ છોડી દીધું? તો સિંહે બકરીના બચ્ચાને છોડી દીધું કારણ કે તેને તેના પર દયા આવી. તેને મનમાં થયું કે જેમ મારું બચ્ચું મને વહાલું છે તેમ સૌને પોતાનું બચ્ચું વહાલું હોય. હું આને સિંહણ પાસે લઈ જાઉં ત્યાં તે મારા બચ્ચા સાથે રમશે અને મોટું થશે. બકરીના બચ્ચાને શું કહેવાય? બકરીના બચ્ચાને લવારું કહેવાય. તમે જોયેલા હુષ્ટપુષ્ટ પ્રાણીનું નામ આપો. તો હાથી. તમે વધુ ખુશ ક્યારે થયા હતા? હું વધુ ખુશ ત્યારે હતો જ્યારે મેં મારી પરીક્ષાઓમાં સારું પરિણામ મેળવી લીધું હતું
અને મારા પરિવાર સાથે ઉત્સવ મનાવ્યો હતો. લવારાને કોણે ઉછેર્યું? લવારાને સિંહણે ઉછેર્યું. કોનું બચ્ચું શિકારી ન હતું? બકરીનું બચ્ચું શિકારી ન હતું. બકરી અને સિંહના બચ્ચામાંથી કોનું બચ્ચું નાનું હતું? સિંહનું બચ્ચું નાનું હતું. તમને સિંહ સારો લાગ્યો કે ખરાબ? કેમ? તો મને સિંહ સારો લાગ્યો, કારણ કે તેને દયા આવી, તેણે બકરીના બચ્ચાને મારી નાખ્યું નહીં. ચાલો સંવાદ પૂર્ણ કરો. સુરેશ, અમે ક્રિકેટ મેચનું આયોજન કરી રહ્યા છીએ. પ્રિતેશ, ક્યારે? સુરેશ, રજાના દિવસે. પ્રિતેશ, ખૂબ સરસ. સુરેશ, તો હું સ્ટમ્પ લેતો આવીશ. સુરેશ, પણ મોજાને હેલ્મેટ કોણ લાવશે? પ્રિતેશ કહે છે, મહેશ. સુરેશ, તો તું એને કહી દેજે. પ્રિતેશ, સારું. સુરેશ, તો ચાલો આપણે રવિવારે સવારે મળીશું. વિભાગ બે, પત્રકાર અભિનંદન રૂત્વા. રૂત્વા, તમારો ખૂબ ખૂબ આભાર. પત્રકાર, રેસ જીત્યા પછી તમને કેવું લાગે છે? રૂત્વા, એકદમ સરસ. પત્રકાર, તમારી હાલમાં ઉંમર કેટલા વર્ષની છે? રૂત્વા, હું 12 વર્ષની છું. ખરેખર હું બીજા બધા સ્પર્ધકો કરતાં ખૂબ નાની છું. પત્રકાર, રેસ જીતવામાં તમને કોની કોની મદદ મળી? રૂત્વા, મારા માતા પિતા, ગુરુ અને મિત્રોની. પત્રકાર, અને મને તમારા પ્રેક્ટિસના સમય વિશે કહેશો? રૂત્વા, હું દરરોજ નિયમિત 4 કલાક પ્રેક્ટિસ કરું છું. પત્રકાર, કોઈ સ્વપ્ન? રૂત્વા, આંતરરાષ્ટ્રીય લેવલે વિજેતા બનવાનું. વિભાગ ત્રણ, ઈશા સ્ટેશનરીની દુકાને પહોંચી. દુકાનદાર, શું જોઈએ છે? ઈશા, પેન્સિલ, રબર, માપપટ્ટી. દુકાનદાર, હા છે. ઈશા, તો લાવો. દુકાનદાર, લો, આ રહી તમારી વસ્તુ. ઈશા, કેટલા રૂપિયા થયા? દુકાનદાર, 80 રૂપિયા. આ રહ્યું તમારું બિલ. ખૂબ ખૂબ આભાર તમારો. ચલો, શ અને શમાં ઉચ્ચારણ ફેર છે, એટલે જોજો બરાબર. બરાબર, તો અહીંયા આવશે મિત્રો, સરસ્વતી પ્રાથમિક શાળામાં આવતા શુક્રવારે આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આઈસક્રીમ, શાકભાજી, ફળો, શરબત, પુસ્તકો, રમકડા વગેરે ખાણીપીણીના સ્ટોલ રાખવામાં આવનાર છે. બરાબર, જો આવી રીતે લખાય. આનંદ મેળામાં ભાગ લેવા ઈચ્છતા બાળકોએ આ શું તો સાહેબનું નામ લખાવવા. સાફસ સફાઈની જવાબદારી જે તે સ્ટોલની રહેશે, તેમાં સાવણી અને સુપડીની વ્યવસ્થા જાતે કરવી. બરાબર, તો આ રીતે આપણે લખેલું છે વિદ્યાર્થી મિત્રો. ક્લિયર આખું જ જો. રેડી? હાલો આગળ. આમાં પણ એમ જ છે. સોમવારે છાપામાં સમાચાર આવ્યા કે પ્રશાંત મહાસાગર ભારે તોફાન સર્જાયું છે. પ્રશાંત મહાસાગરમાં ભારે તોફાન સર્જાયું છે. મહાસાગર સર્વશક્તિમાન છે. તેમાં હજુ સુધીમાં કેટલાય જહાજ, સબમરીન અને નાવિકોએ જળ સમાધિ લીધી છે. તોફાનના પગલે સરકારના કાંઠાના રહેવાસીઓને ઉપરવાસમાં ખસેડી તેમને ખોરાક, પોશાકની અને રહેઠાણની મદદ કરી સહાનુભૂતિ પાઠવે છે. વિભાગ ત્રણ, સવારમાં શીતળ પવનની લહેરખી આવી સાંજે રજનીગંધાની સુગંધી હવામાં પ્રસરી રહી હતી. સૂરજમુખી તો હવામાં ડોલમડોલને 12 માસી 12 માસ ખુશખુશાલ. લજામણી તો ભારે શરમાળ. લાલ ચટાક જાસૂદની શરણાઈ તો એથી વધારે સુરીલી, જાણે ફૂલોની પ્રભાત ફેરી. ચલો, ગમે તે એક વિશે 4-5 વાક્યોમાં વર્ણન કરો. ઢીંગલી બનાવવાની રીત. બરાબર, તો ઢીંગલી બનાવવાની રીત વિદ્યાર્થી મિત્રો આપેલી છે. ત્યાર પછી મનગમતી વ્યક્તિ. ત્યાર પછી મેદાનમાં કે ટીવીમાં જોયેલી યાદગાર મેચ. ચોથું, મનગમતું સ્થળ. અને 5મું, જોયેલો જાદુનો ખેલ. તો વિદ્યાર્થી મિત્રો, આ સંપૂર્ણ સોલ્યુશનની PDF કે પછી તમારે વિડીયો જોવા હોય કે પછી મેં કીધું એમ પ્રથમ પરીક્ષાના પેપર સેટ જોતા હોય, બરાબર, તો આ બધું જ તમને આપણી એપ્લિકેશનમાં જશો એટલે મળી જશે. બરાબર, અને તમારે 25માંથી કેટલા ગુણ આવશે ચોક્કસથી વિદ્યાર્થી મિત્રો કમેન્ટ કરજો, જેથી સબસ્ક્રાઈબ કરી લાઈક કરજો અને નેક્સ્ટ એકમ કસોટીના વિડીયો તમને મળી શકે. તો અહીંયા સુધી રાખીએ. અસ્તુ, જય હિન્દ, જય ભારત.